બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બે ટાઈમની હરાજીને લઈને ખેડૂતોનો હોબાળો. ચેરમેને બે ટાઈમની હરાજી યથાવત રહેવાનું જણાવ્યું. કોરોનાની ગાઈડલાઈન હોવા છતાં રાજ્યમાં બોટાદ યાર્ડમાં જ બે ટાઈમ હરાજી થાય છે, અન્ય યાર્ડમાં એક જ ટાઈમ હરાજી થાય છે. ખેડૂતો. બોટાદ શહેરની મધ્યમાં આવેલા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો, જેમાં ખેડૂતોના પ્રશ્ને હાલ કોરોનાની ગાઈડલાઈનને લઈને બપોરે થતી હરાજી દરમિયાન કોઈ ખરીદદાર ન હોવાને કારણે ખેડૂતોનો નુકસાની જતી હોવાનું સૂચવ્યું હતું. તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં યાર્ડમાં કોરોનાની ગાઈડલાઈનને લઈને હાલ એક જ ટાઈમ હરાજી થાય છે, તો બોટાદ યાર્ડમાં કેમ બે ટાઈમ? આથી ખેડૂતોના પ્રશ્નોને લઈને યાર્ડના ચેરમેનને પૂછતાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે હોબાળો કરનાર કોઈ ખેડૂત નથી અને યાર્ડની વર્ષો જૂની વ્યવસ્થા મુજબ બે ટાઈમ હરાજી યથાવત રહેશે. તો શું ખેડૂતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં જે કોરોનાની ગાઈડલાઈનને લઈને અન્ય યાર્ડમાં જે વ્યવસ્થા છે તે બોટાદ યાર્ડને લાગુ નથી પડતી? તેવા સવાલો ખેડૂતોમાં ઉઠવા પામ્યા છે. વહીવટી તંત્રની મનમાની શું ખેડૂતો ચાલવી લેશે? યાર્ડના ચેરમેન એકલા જ ખેડૂત છે, બાકીના અનાજ બાગાયતની ઉપજ વેચનારા ખેડૂત નથી. સરકાર અને નોકરશાહ બતાવશે ખેડૂત કોણ છે? ખેડૂતોને પોતાની ઓળખ નથી કેમ? ખેડૂતો પોતાની ઓળખ ભૂલાવી રહ્યા છે. ખેડૂતોના માલનો ભાવ સરકાર નક્કી કરે કે પછી વેપારીઓ? ખેડૂતોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. ખેડૂતનો અનમોલ પાકનો ભાવ વેપારીઓ હરાજીમાં નક્કી કરે. ગોદમાન વેપારીઓ પાસે ખેડૂતોનો માલ રિફાઈન થઈને 30-50 ગણો વધારો કરીને વેપાર કરે છે. મતલબ અંગ્રેજોના શાસનમાં કહેવાતું કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરો. હવે 21મી સદીમાં કિસાન ખેડૂતોના ભોગે ઉદ્યોગપતિઓને સમૃદ્ધ કરો આઝાદ ભારત સરકારનું લક્ષ્ય છે. મારું નામ રણછોડભાઈ ગેલાભાઈ તડપદા છે. હું ખેડૂત છું બોટાદ તાલુકાના. અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શાક માર્કેટમાં આવ્યા છીએ. અમારો પ્રશ્ન એ છે કે અત્યારે પહેલાં ચાલતી હતી કોરોનાના હિસાબે એક ટાઈમ હરાજી, અત્યારે બે ટાઈમ કરી નાખી છે. તો એના બે ટાઈમ કરવાથી પબ્લિક બીજા ટાઈમમાં કોઈ હાજર રહેતી જ નહીં, એટલે તેના શાકભાજીના ભાવ અમને પૂરતા મળતા નથી. તો નુકસાનીનું થયા છે, 50% ભાવ નથી મળતો. ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડમાં તમામ જિલ્લા તાલુકાની અંદર એક ટાઈમ સવારની મોર્નિંગની ચાલે છે હરાજી, મોસ્ટ ઓફ બધે કોરોના. અમારું કેવું એવું છે કે એક ટાઈમ હરાજી સવારની ચાલે તો બધા ખેડૂતોને સારું રહે ને વેપારીને સારું રહે, તો ભાવ તાલ સારા મળી રહે અમને. સાબરકાંઠા જિલ્લો ગાંધી તાલુકો. બોટાદ એપીએમસી શાકભાજી લઈ આપણો શું પ્રશ્ન છે સાહેબ? હું ઉપર ગદગવાત કરવા ગયો આ બાબતે, કે સાહેબનું એવું કહેવું હતું કે બોટાદ તાલુકા સિવાયના વ્યક્તિઓ નીચે જતા જાઓ. એટલે મારું એમ કહેવું છે કે બોટાદ તાલુકા સિવાયનો ખેડૂત અહીંયા માલ ના વેચી શકે. ચાલ આપણે એનો એ વાંધો નહીં, તો બપોર પછી જે માલ વેચાય છે એ અન્ય તાલુકામાં જિલ્લામાં જ જાય છે ને, તો એટલે કે એટલે આ સાહેબને પ્રશ્ન છે બોટાદ તાલુકામાં કે આ બોટાદ તાલુકાનો જ ખેડૂત આવી શકે? રાજ્યમાં અત્યાર સુધીમાં બધી માલ વેચેલો, બધી જગ્યાએ બોમ્બે સુધી માલ વેચેલો, તો ત્યાં એવું નહીં કીધું કે તમે બોમ્બે વાયના છો, તમારું સ્ટેટ બદલાઈ ગયું, તમે અહીંયા માલ ના લાવો છો. મારું ગામ ભડલી, હું ખેડૂત છું અને અહીંયા કાયમ અમારા ગામનું બકાલો આવે છે. સાંકળિયા વલ્લભભાઈ કુબેરભાઈ. આપ ક્યાં આવ્યા છો અત્યારે? અત્યારે હું અહીં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું. શું પ્રશ્ન છે તમારો? મારો પ્રશ્ન એવો છે કે સરકારશ્રીની જે ગાઈડલાઈન પ્રમાણે એક ટાઈમ જે બકાલો અહીં વેચાતું હતું એ પ્રમાણે વેચાય તો અમને ખેડૂતને ભાવ મળે છે, અને આ બેદીમાં અત્યારે બે ટાઈમ કર્યું. બે દી પહેલાં મારા રીંગણાનો ભાવ 30 રૂપિયા હતો, આ બે દિવસમાં 15 રૂપિયા થઈ ગયો. હવે આજ 15 રૂપિયા થઈ ગયો તો બે દી પછી 5 રૂપિયા થઈ જાય છે, તો અમારે શું કરવાનું?
બે ટાઈમ જે હરાજી થાય છે એ જૂની વ્યવસ્થા છે એવું માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું કહેવું છે, તો એનાથી તમને અત્યારે શું નુકસાની જાય છે? અત્યારે અમને નુકસાની એ જાય છે કે ભાવ પૂરો મળતો નથી, કેમ કે ઓલા કોરોનાના હિસાબે બપોર પછી કોઈ લેવા આવતા નથી. અહીંયા ગણ્યા ગાંઠ્યા 5-7 જણા જે છે એના એ હરાજી કરીને લઈ લેશે, તો એમ કે 5 ગાંઠે મારી એમ કરીને ભાગ પાડી લેશે અને એમાં ખેડૂતનો મરો થાય છે. અત્યારે અમારી માંગ એવી છે કે આ કોરોનાનું જ્યાં સુધી ઓલું છે ત્યાં સુધી એક ટાઈમ જે હાકે છે એ પ્રમાણે હાકે તો અમને મંજૂરી છે. મારું નામ રણછોડભાઈ ગેલાભાઈ તડપદા છે, હું ખેડૂત છું બોટાદ તાલુકાના. અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શાક માર્કેટમાં આવ્યા છીએ. અમારો પ્રશ્ન એ છે કે અત્યારે પહેલાં ચાલતી હતી કોરોનાના હિસાબે એક ટાઈમ હરાજી, અત્યારે બે ટાઈમ કરી નાખી છે, તો એના બે ટાઈમ કરવાથી પબ્લિક બીજા ટાઈમમાં કોઈ હાજર રહેતી જ નહીં, એટલે તેના શાકભાજીના ભાવ અમને પૂરતા મળતા નથી, તો નુકસાનીનું થાય છે, 50% ભાવ નથી મળતો. ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડમાં તમામ જિલ્લા તાલુકાની અંદર એક ટાઈમ સવારની મોર્નિંગની જ ચાલે છે હરાજી મોસ્ટ ઓફ બધે કોરોનાનું. તો અમારું કહેવું એવું છે કે એક ટાઈમ હરાજી સવારની ચાલે તો બધા ખેડૂતોને સારું રહે ને વેપારીને સારું રહે, તો ભાવ તાલ સારા મળી રહે અમને. આપનો પરિચય? જીવરાજભાઈ ઓગણભાઈ પટેલ, માર્કેટ યાર્ડના ચેરમેન. સાહેબ, આજે જે ખેડૂત પ્રશ્ન લઈને આવ્યા છે એના સંદર્ભે આપ શું કહેવા માંગો? એમાં શું છે, કોરોનાના ગાઈડલાઈનના પ્રમાણે હવારમાં એક ટાઈમ હરાજી થતી હતી, બાકી તો વર્ષોથી બે વખત હરાજી થાય છે બપોરે ને હવારે વહેલા, એટલે એ પ્રમાણે અત્યારે ચાલુ કરી દીધી. હવે કોરોનાનું કાંઈ છે નહીં. ખેડૂતોની માંગ એવી છે કે એક ટાઈમ હરાજી કરો. ખેડૂતોની માંગ છે જ નહીં, ખેડૂતો જ કહેવા રજૂઆત કરવા આવ્યા હતા કે બે ટાઈમ હરાજી કરો, એટલે જ બે ટાઈમ હરાજી કરી અને વર્ષોથી બે ટાઈમ જ હરાજી થાય છે. અત્યારે ખેડૂતોનો શું પ્રશ્ન હતો? ખેડૂતોનો કાંઈ પ્રશ્ન જ નથી, બે ટાઈમ જ હરાજી થાય છે વર્ષોથી. ખેડૂતોએ આવી રાજી જે રજૂઆત કરી છે એ તો ખોટી છે, ખેડૂત છે જ નહીં આમાં, બીજા જ છે બધા. રજૂઆત કોની છે? આ તો પરશુરામ વેપારી છે, ખેડૂત થોડા છે, વેપારીઓની શું માંગ?